जय श्री कृष्ण, श्री वल्लभादि सखी जय। वैष्णवों, आपणे आगळ जोई गया के संप्रदायनी वर्तमान परिस्थिति विषे चिंतन। तो वैष्णवों, आपणे बधा पुष्टि चिंतन करी रह्या छीए अने आ भाग छे एक आपणने तमने सुधी पहोंचतो कर्यो हतो, आजे ए वांचन आगळ धपावी अने बीजो पार्ट आपनी समक्ष रजू करीए छीए। तो आजे खूब ज एवो विशाळ फलक धरावती संस्था छे કે આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ, એ ગોસ્વામી 108 શ્રી પ્રથમેશજી મહારાજશ્રીની રાહબરી હેઠળ છે, વિકાસ પામી હતી, જે સમગ્ર વલ્લભીય સૃષ્ટિને એક સૂત્રે બાંધવાના અને શ્રી વલ્લભના વિચારોનો વ્યાપક રૂપે પ્રચાર પ્રસાર કરવાનું કાર્ય કરી શકે છે। તો સમસ્ત વૈષ્ણવ સમાજમાં ચેતના લાવી શકે છે, આવશ્યકતા છે સુવ્યવસ્થિત અને સુનિયંત્રિત સંગઠનની, દઢ સંકલ્પની અને સંપ્રદાય પ્રત્યેના સંપૂર્ણ સમર્પણની। શ્રી પ્રથમેશ સ્મૃતિ ગ્રંથમાં સંકલિત થયેલા નિત્યલીલા નિવાસી ગોલોક ગોસ્વામી 108 શ્રી પ્રથમેશજી મહારાજશ્રીના ઉદ્ગારો, પછી પત્રો, લેખો, પરિપત્રો આજની પરિસ્થિતિના સંદર્ભમાં સાવ સાચા છે। આવાથી નિતરતું સત્ય આજના આયોજકો, કાર્યકર્તાઓ, વૈષ્ણવો માટે દીવાદાંડીની ગરજ સારે તેમ છે। આ ગ્રંથમાંથી સાચું માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકે તેમ છે। સવાલ છે તેને યથાર્થ રૂપે અમલમાં મૂકવાનો। તો પરમ ભગવદીય ગોલોકવાસી શ્રી પરમ ભગવદીય શ્રી રમેશભાઈએ પણ આ વિશે ઘણું બધું ચિંતન કરેલું અને એમના જીવનના અંતિમ 3 દિવસના કે છે લેખક કે મારા સાથેના સહવાસ દરમિયાન તેમણે આ વિશેના એમના વિચારોની આપલે મારી સાથે કરી હતી અને એમના સમણામાં અનેક એક એવી શ્રી વલ્લભ વિઠ્ઠલની પેઢી છે દેખાતી હતી કે જે વાદ વિવાદથી અલિપ્ત રહી અને સંપ્રદાયના રચનાત્મક કાર્ય કરે। એમણે કહેલું કે જો વિશ્વમાં 1 કરોડ વૈષ્ણવ હોય તો આ પેઢી 1 કરોડ વૈષ્ણવોની પેઢી બને, 1 કરોડ વૈષ્ણવની પેઢી બને, જેમાં દરેક વૈષ્ણવ વર્ષે 1 જ રૂપિયો આપે, 1 કરોડ રૂપિયા દર વર્ષે આવે અને વપરાય, તો જીર્ણ મંદિરો, બેઠકો, આપણા અન્ય ઐતિહાસિક જે સ્થાનો છે, વ્રજના અલૌકિક સ્થળો છે, એમાંથી ક્રમશઃ બને અને વૈષ્ણવ સમાજમાં જરૂરિયાતમંદોને રોજગારી, આરોગ્ય અને શિક્ષણ માટે સહાય મળે અને ગૌ સેવા થાય, સાથે સાથે કેન્દ્રવર્તી એવા પુસ્તકાલયો, રિસર્ચ સેન્ટર હોય, પુસ્તક સંરક્ષણ થાય અને વળી બેઠક જીવો વિશે એમના વિચારો વ્યક્ત કરેલા, તો સાદુ પરંતુ મજબૂત શ્રી વલ્લભનું આરામદાયક સ્થાન હોય। શ્રી વલ્લભને ત્યાં શ્રમ ન પડે એવી બેઠક તો હોવી જોઈએ ને, સ્થાન અત્યારે જર્જરિત થઈ ગયું હોય વૈષ્ણવ, તો એ આપણી ફરજ છે। તો આજુબાજુ વૈષ્ણવો અને વલ્લભકુળના આવાસની વ્યવસ્થા હોય, રળિયામણું નાનું એવું ઉપવન હોય, સુંદર રીતે છે એ સેવા કીર્તન થતા હોય, તો બેઠકે જાઈએ તો મન પ્રફુલ્લિત થવું જોઈએ। કોઈ અન્ય માર્ગીએ જાય તો એમ થાય કે ઓહો, પ્રભુની બેઠક આવી સુંદર છે। તો શ્રી વલ્લભની સાનિધ્યમાં આવનાર વૈષ્ણવો છે સત્સંગ કરતા હોય, શ્રી સર્વોત્તમ સ્ત્રોત અને 16 ગ્રંથના પાઠ થતા હોય, તે બેઠકનું ચરિત્ર છે શિલારેખ ઉપર જણાયું હોય, ત્યાં બધી માહિતી મળી જવી જોઈએ કે આ કઈ પ્રકારની બેઠક છે, ક્યાં આવેલી છે, કેટલામી બેઠક છે, શા માટે છે, એવું બધું તો ઇત્યાદિ। પરંતુ શું આ એક સોનેરી સ્વપ્નથી વિશેષ કંઈ પણ ન હોઈ શકે? આ ખાલી સપનું જ બની રહેશે? આપણે વિચારવું જોઈએ। વૈષ્ણવ પરિવારના એક સંપાદીય લેખમાં શ્રી રમેશભાઈએ લખેલું કે પુષ્ટિમાર્ગની અસ્મિતા જાળવવાની જેમના શિરે જવાબદારી છે એવા શ્રી વલ્લભકુળ પરિવાર, સંપ્રદાયના વિદ્વાનો અને સંપ્રદાયની સેવામાં તત્પર જાહેર કાર્યકરો પોતાના વિચાર આચાર તેમજ સિદ્ધાંત નિષ્ઠ ધરાવતા હોય, સિદ્ધાંત શુદ્ધ હોય, સ્વાર્થ અને પ્રતિષ્ઠાથી પર હોય, એવો આગ્રહ સૌ કોઈએ પહેલાં સેવવો જરૂરી છે। આવું અનુશાસન શિસ્ત જો આજે ઓછા થઈ રહ્યા હોય તો ભવિષ્ય માટે સુખદ ઘટના નહીં રહે। આપણો વૈષ્ણવ સમાજ આજે પણ
અર્ધશિક્ષિત છે, તેઓ બુદ્ધિથી વિચારે છે, તેના કરતા શ્રદ્ધાથી વધુ આચરણ કરે છે। આજે આપણું મોટું દુર્ભાગ્ય એ છે કે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને સ્પષ્ટ શબ્દોમાં સમજાવનાર પૂજ્ય શ્રી આચાર્ય ચરણો હોવા છતાં સંપ્રદાયના શ્રેષ્ઠ વિદ્વાનો ભલે તેઓ આંગળીને વેઢે ગણી શકાય એટલા જ હોય, પણ તેઓ હોવા છતાં શુદ્ધ સરળ ગુજરાતી ભાષામાં સંપ્રદાયના સિદ્ધાંતો છે એ સમજાવનાર સામાયિકો હોવા છતાં આપણે લોક પૂજાર્થ ભોળા વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોથી ઉલટી દિશામાં દૂર દૂર લઈ જઈ રહ્યા છીએ। ત્યારે મહાપ્રભુજી આપણને જો પૂછશે કે તું મારો થઈ, મારો સેવક બની, મારા સિદ્ધાંતોથી વિરુદ્ધ કેમ તું વર્તી રહ્યો છે, તો તેનો કોઈ સંતોષકારક જવાબ શ્રી મહાપ્રભુજીને આપવા આપણી પાસે કોઈ જવાબ ખરો? આપણે સૌએ ખૂબ જ ગંભીરતાથી વિચારવાની આ વાત છે। આપણે શ્રી મહાપ્રભુજીના ગૌરવ, શ્રી મહાપ્રભુજીનું સન્માન અને શ્રી મહાપ્રભુજીની અસ્મિતા જળવવાની આપણી સૌની પવિત્ર ફરજ છે। જ્યાં સુધી આપણા ગળામાં શ્રી મહાપ્રભુજીની કંઠી પહેરી છે ત્યાં સુધી શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોથી વિરુદ્ધ વિચાર, વાણી અને વર્તન કરવાનો આપણો અધિકાર જ ન હોય। આ યથાર્થ ચિંતન પ્રત્યેક વલ્લભી જને પણ કરવું જ રહ્યું। આ એવો જ છે, આવો જ એક સંદેશ અને આ આદેશ છે એ શ્રી પ્રથમેશજી મહારાજશ્રીએ પણ આપ્યો છે, જે એમના ગ્રંથની અંદર જોવા મળે અને એમના જ શબ્દોમાં એમની વાણી તરફ છે આપણું ધ્યાન છે કેન્દ્રિત કરવું આવશ્યક છે એ ગણાય। અપનો સે આત્મીય અનુરોધ, સમસ્ત ધર્માનુરાગી વૈષ્ણવ વૃંદ, અત્યારે એમના શબ્દો છે, એમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થયા છે, એ પત્ર હું આપની સમક્ષ વાંચું છું। આપ શ્રીનો આશીર્વાદ, આજ હમારે પુષ્ટિ માર્ગ વલ્લભ સંપ્રદાય કો હમારી સેવા ઓર સંગઠન કી બહુત આવશ્યકતા હૈ। સ્થાન સ્થાન પર કલહ પરસ્પર રાગ દ્વેષ સે સમાજ છિન્ન ભિન્ન હો રહા હૈ। હમ વૈષ્ણવ હૈ ઓર હમારા સ્વધર્મ ક્યા હૈ ઓર ક્યા કરના ચાહિયે યહ વિચાર ગંભીરતા સે નહીં કિયા જા રહા હૈ। હમે મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીને કૃપા કરકે અદય દાન દિયા હૈ, ઉસકી રક્ષા કરના હમારા પ્રથમ કર્તવ્ય હૈ। યહ તો સભી અનુભવ કરતે હોંગે કી ધર્માચરણ કે બિના સુખ શાંતિ એવમ સામાજિક એકતા નહીં હો આ શક્તિ। રાજનીતિ એવમ અર્થશાસ્ત્ર ઇસ દિશા મેં વિફલ હો ગયે હૈ। વિજ્ઞાન ઓર શિક્ષા કા વર્તમાન રૂપ ભી ચરિત્ર નિર્માણ તથા એકતા નહીં લા સકતે। હિંસા આચરનાર સે સમાજ મેં નિયંત્રણ સમાપ્ત હોતા જા રહા હૈ, આપસી વિશ્વાસ ભી માનવ ખોતા જા રહા હૈ। ઇસ પરિસ્થિતિ સે આપ સભી પૂર્ણ પરિચિત હૈ, બહુત કુછ અનુભવ ભી કિયા હોગા, इसलिए राजनीति के प्रपंच और अर्थ लोलुप बनने की अपेक्षा आप सभी वैष्णव पुष्टि मार्गीय वैष्णव परिषद द्वारा संगठित होकर सेवा समर्पण एवं अनुग्रह मार्ग का आचरण करके सदाचार से समाज को नई प्रेरणा और आत्मबल देने में समर्थ है। आपका त्याग, स्नेह भावना और समर्पण का यही आज समस्त विश्व का मार्गदर्शन करने के समक्ष है। हमें प्रभु का आश्रय एवं संबंध आचार्य कृपा से स्वतः प्राप्त है। भगवान की शरणागति और उनकी सेवा तथा समर्पण से सभी प्राणी दोष मुक्त पाप मुक्त होकर भगवत भक्ति से यह लोक और परलोक सुधार सकते हैं। श्री हरि आपकी सेवा स्नेह भावना और संगठित धर्माचरण से प्रसन्न होंगे। श्री प्रभु आपकी प्रेम भरी दृष्टि से देख रहे हैं, प्रभु आपकी ओर देख रहे हैं। सभी मिलकर उस भावात्मा भगवान की सेवार्थ तत्पर बने, उनका कार्य करें, यही श्री महाप्रभु श्री वल्लभाचार्य जी का दिव्य संदेश है। भारत तथा अन्य देशों का पुष्टि मार्गीय वैष्णव समाज एक होकर सेवा कार्य में तत्पर बने और अपने संगठन को त्याग और सेवा समर्पण द्वारा सशक्त बनाए, यही एकमात्र मार्ग हमारे श्रेय एवं प्रेम का साधन है। मतभेद को भुलाकर आप स्वधर्म की सेवा में तन्मय बने, यही अनुरोध एवं सदा ग्रह है। अस्तु। तो आप श्रीनो आ दिव्य संदेश आज थी पूर्व वर्णित परिस्थिति में संदर्भ में केटलो मननीय छे।
અને તે કહેવાની જરૂર નથી। નીચેની કવિતામાં આપશ્રીએ કહેલું યથાર્થ વર્ણન છે, એ બહુ સુંદર રીતે કરેલું છે કે દેખતે ચલતે ધર્મ કા આચરણ કહી દષ્ટિગત નહીં હોતા સુદૂર પર ક્ષિતિજ કો દેખ સકતા હું કિંતુ સચાઈ તો સશક્ત દૂરબીન સે ભી દિખાઈ દેતી નહીં। સચાઈ દૂરબીનથી જોઈએ ને તો પણ એક જોવા મળતી નથી। કૈસે કરું કલ્પના આપકી સભી સે સમન્વય કી, અભી તો બંટ ચુકે હે વિચાર મેં શેષ જો ગયા હે અનાચારો મેં। તમે વૈષ્ણવો અંદર અંદર મતભેદ કરી કરીને બટાઈ ગયા છો, તો એક ભેદ મતભેદ કરવાની આવશ્યકતા જ નથી। શ્રી મહાપ્રભુજી જે કહેલું છે એના ઉપર જ છે, બધાએ ચાલવાનું છે। ભલે હી ગયે અનાચર ચરો મેં, ભલે હી કહેતે રહો યહ બધિર સેના હે નકાર ખાના તો ક્યા, બમ વિસ્ફોટ મેં ભી સોતે હે કુંભકર્ણ તો જગાને સે જાગ ગયા કિંતુ ઇસકો ઉઠાને કા સાધન નહીં મિલા। કુંભકર્ણ ને હારો કીધો વૈષ્ણવો, કે કુંભકર્ણ છે એ પણ જાગી ગયો। તો વૈષ્ણવો હવે જાગવાની જરૂરિયાત છે આપણે। સંપ્રદાયના મધુર્ય વિદ્વાન છે શ્રી શ્યામ મનોહરજી મહારાજ શ્રી, એ એક પ્રાસંગિક એવા પ્રવચનમાં માર્મિક પ્રહાર કરતા એમણે કહ્યું હતું કે જો સંપ્રદાયની આજની પ્રચલિત પરિસ્થિતિમાં નવી પેઢીની આપણી વલભીય પરંપરામાંથી શ્રદ્ધા ઉઠી જશે તો ક્યારેય ભરપાઈ ન થઈ શકે એવું નુકસાન આપણે કરી બેસું। તો આપણા બાળકો, આપણી યુવાન પેઢી જે કોઈ છે એ આ માર્ગથી વિમુખ ન થાય એ ખાસ જોવાનું છે। આપણે સંપ્રદાયની વાસ્તવિક પરિસ્થિતિનો વિચાર કરીએ, આપણા ગુરુજનોનું સાચું માર્ગદર્શન મેળવી યોગ્ય રસ્તે પ્રશસ્ત થઈએ। શ્રીમદાચાર્ય ચરણે તેમના વિશિષ્ટ ગ્રંથ તત્વાર્થ દીપ નિબંધમાં પોતાના અનુઠા દાર્શનિક વિચારોને છે એ પ્રગટ કર્યા છે, અને તેને સમજીએ અને આચરણમાં મૂકતા પ્રયત્નશીલ બનીએ। ષોડશ ગ્રંથો એ આપણા માટે દીવાદાંડી રૂપ છે, તેમાં યથાર્થ જીવન જીવવા માટેનું માર્ગદર્શન છે। આપણા વ્યવહારિક જીવનમાં અનુભવાતી મુશ્કેલીઓનો તેમાં ઉકેલ છે ષોડશ ગ્રંથમાં। એટલે જ વૈષ્ણવો આપણે રોજ રાત્રિના 10:45 રોજે રોજ લાઈવ થઈ ભગવદ્ વાર્તા કરીએ છીએ, જેમાં આપણે ષોડશ ગ્રંથનો પણ સમાવેશ કરેલો છે। તો અવશ્ય અમારી આપણે સાથે મળીને જે ભગવદ્ વાર્તા કરીએ છીએ, ભગવદ્ ગુણાનુવાદ કરીએ છીએ, તેમાં 10:45 રાત્રિના અવશ્ય ઉપસ્થિત થજો। તો આપણા વ્યવહારિક જીવનમાં અનુભવાતી જે મુશ્કેલીઓ છે એના ઉકેલ તેમાં છે, આપણી લૌકિક અલૌકિક સમસ્યાઓનું તેમાં સમાધાન છે, આવશ્યકતા છે તે વિશે ઊંડાણપૂર્વક મનન અને ચિંતન કરવાની, અને અંતમાં સંપ્રદાયના વિદ્વાન આચાર્ય છે શ્રી વ્રજરત્ન લાલજી મહારાજ શ્રીના વચનામૃતને આપ શ્રીના આશીર્વાદ માની અને માથે છે એ ચઢાવીએ વૈષ્ણવો। એમના પણ સુંદર એવા શબ્દો છે, અસંગઠિત તથા વિચ્છુખલન સમાજ અથવા કોઈ વર્ગ વિશેષ ન તો કિસી સમાજ કે લીએ ઉપયોગી હોતા હૈ ઓર સ્વયં કે લીએ ભી। એટલે સંગઠિત ન હોય એવો સમાજ છે એ કોઈના માટે ઉપયોગમાં ન આવે, ક્યાંય કામના, પોતાના માટે પણ ન રહે, કાલાંતર મેં ઉસકા અસ્તિત્વ નહીં રહેતા, ઇસકા અનેક ઉદાહરણો સે ઇતિહાસ કે પન્ને અંકિત હૈ। ઉતિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાનની બોધત કા શંખનાદ કર ઇશ પુનર્જાગરણ કી બેલા મેં સ્વયં કો સજાગ હોના હી પડેગા તથા જનમાનસ કો ભી સચેત કરતે હુએ ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિ કા ઓર સર્વાત્મ ભાવ સે આત્મસમર્પણ કા શ્રી વલ્લભાચાર્ય ચરણ કા મહાન સંદેશ દેકર યુગ યુગ તક શરણ ભાવ સંગઠન તથા ભાતૃભાવ કા પાઠ સીખના હે। યહી ઇસમે હમે થોડી ભી સફળતા યદિ હમે ઇસમે થોડી સી ભી સફળતા પ્રાપ્ત હુઈ મિલી તો જીવન કી અસંખ્ય ગુપ્તિયા સુલઝ જાયેગી ઓર અલૌકિક સુખ સમૃદ્ધિ કરતે હુએ દેશ સમાજ તથા વિશ્વ કલ્યાણ કે મહાન ઉદ્દેશ મે ભી હમ સફળતા પ્રાપ્ત કર સકેંગે અસ્તુ। તો વૈષ્ણવો મને આશા છે કે આ પુષ્ટિ ચિંતન કે આજની જે વર્તમાન વાસ્તવિકતા શું છે અને એના માટે આપણું કર્તવ્ય શું બની રહે છે એ જાણી અને એમાં આગળ વધવાની પણ તમને ઘણી બધી ઈચ્છા થઈ હશે,
तो जो वीडियो पसंद पड़ी हो तो अवश्य लाइक करजो, कमेंट करजो, शेर करवानु भूलशो नहीं। हजू सुधी चेनल ने सब्सक्राइब न करी हो तो अवश्य करी लेजो। आवाज सत्संगना वीडियो छाए सांभळवा माटे अहीं लिस्ट आपेल छे, तेना पर क्लिक करजो। श्री वल्लभा दी सकी जी।